हेलो। हाँ, કોણ બોલો સાહેબ? તમારી રિંગ હતી બે અમારામાં. ફોન કર્યો તો તમને પૂરો, પણ હવે તમે ઉપાડ્યો નતો. હા, ઉપાડ્યો એટલે ઊંઘતો હતો. સમજો ને, હાલો ને, બોલો ને. દીપકભાઈ કોણ બોલો? બોલું છું, દીપકભાઈ ક્યાંથી? જય સાવરકુંડલાથી બોલું છું. જય માતાજી. માતાજી, બોલો સાહેબ. કેમ છે સાહેબ? હવે આપણે ત્યારે વાત થઈ, પણ હવે તમે એમ કીધું તો મારે ટાઈમ નથી. હા, તઈ બરોબર બોલો. પરમાવટન ટાઈમ જ છે. હા, એટલે આપણે વાત કરવાની હતી. આપણે ઓલો બકરી ઈદ હમણાં ગઈ ને. હા, બકરી ગયા હમણાં. હા, તો એમાં તમે શું પગલા લીધા હતા એ તમે થોડું જણાવશો. એટલે એમાં શું છે કે એ અમે અત્યારે નથી લીધું ને. અમે લીધું છે હું કે શક્તિ વાળી માતાજી હોય તો આપણે કોરોના અટાવવો છે. એ તો અને વાત થઈ ગઈ અને આપણે, એ તો વાત હા, થઈ વાત ગઈ. થઈ ગઈ ને. તો આમાં પગલા લેવામાં તો શું છે કે અત્યારે અમે ફ્રી નથી ભાઈ, બરાબર. અને એને એને જે ઈદ વાળા એ તો શું કર્યું છે કે એને મંજૂરી મેળવેલી છે અને ઈદ ના દિવસે ચડાવી શકે છે, બરાબર. એ બલી બલી એટલે એ જે બોકડા કાપી શકે છે, બરાબર ને. એટલે બરાબર, એવા પણ સરકારી. એમને હા બોલો. તઈ હું એ બલી પ્રથા જ કહેવાય ને, તમે એ કરો બલી હા, એ પ્રથા. બલી પ્રથા કહેવાય. પણ જેને મંજૂરી લીધી હોય ને એને એની સામે કઈ કરી નો થાય ને. કાયદેસર એની પાસે લાયસન્સ છે ને. એટલે એ લાયસન્સ મેળવી લઈ, ગમે ત્યાં હા હા તો ગમે એમ હાલે આપણે ને. લાયસન્સ મેળવી લઈ, એટલે ઓછી હા જીવ આપણે કાપીએ તો એ જીવ હા જીવ હત્યા નથી થતી. થાય છે, કૌશુત કરો. પણ હવે એ સરકાર અમુક ને બળવા થતા છે તો આપતા છે લાયસન્સ, બરાબર. હવે એમાં આપણે શું કરીએ? આપણે હાથમાં સરકાર તો નથી. તો એમ નહીં, હા તો હા બોલો. એનો વિરોધ તો કરવો પડે ને તમારે. એમ આ તે ચાલુ છે ને, અમારો વિરોધ એ ચાલુ છે. અમે મને બતાવો તો ખરા મધુભાઈ, કે એક વિરોધ તમે અરે ભાઈ, એક એક વિરોધ મારી કર્યો. પાસે અરજી, તમારો નંબર, તમે મારા વોટ્સઅપ મારા પાસે છો. તમે ક્યાં કોર્ટ માં છો? હું આગળ તમને મોકલું કાગળિયું, આગળ જ મોકલું. મોકલો તમે. એ તો તમે હમણાં જે એક ઓલી એક ફરિયાદ દાખલ કરી હતી ને, હા એ હશે તમારી પાસે. બાકી બીજું તો કઈ ભાડ્યું નથી મેં તમારા નહીં, પાસે. ફરિયાદ નહીં. અમે કાયદેસર કોર્ટમાં, રાજકારણમાં મુખ્યમંત્રી ને બધાને, કાયદા મંત્રી ને, રાજ્યપાલ ને અરજી દઈએ એવો છો કાયદો ઘડવા માટે, બરાબર. કે તમે આ કાયદો ઘડો, બરોબર ને. બલી પ્રથા નો રદ કરો બિલકુલ, બરાબર. કારણ કે માનવ ની હત્યા થાય છો તેમ. આ તો બકરી નું તમે જો છો, બરાબર. મેં 6 કેસ આપ્યા ગુજરાત ના, માનવ બલી ના હોય તેમ, બરાબર. એટલે આ બધી પીડા તો અમને છે જો ભાઈ. પીડા તો તમને છે, પણ તો આ પીડા ક્યાં જાય છે? તમે ક્યાં કામ રહો છો અત્યારે? એટલે તમે જો એમ કેમ થઈ જાય ભાઈ? મારા હાથમાં સત્તા થોડી છે ભાઈ. નહીં, તમે અત્યારે ક્યાં કામ કેમ? રહો? હું સુરત રહું છું, બોલો. સુરતમાં કેટલા ઓલા મતલબ કતલખાના કેટલા છે? ઘણા બધા છે, કઉ છું ને. એવડે મંજૂરી વાળા છે બધા. એ તો તમારી ઘરની બાજુમાં છે ને કતલખાનું, હા, મંજૂરી મંજૂરી માં છે, કઉ છું. થોડો એટલે એ મંજૂરી મેળવી જાય તો હું જીવ હત્યા નથી થતી. પણ તમે એની રટણ આપો છો કે ઈ જોગવાઈ તમે વતન અરજી કરો ને. મારે મેં કઈ ટેકો લીધો છે? મેં તો ખાલી અત્યારે શું કર્યું છે? તમે અમારા સમાજને ટાર્ગેટ કર્યો એટલે તમને ફોન કરે ને બધા, જો તમારો દેવી સમાજ. પૂજક સમાજ. હવે દેવી પૂજક સમાજ માં તમે અમને, એટલે તમે સીધા અમારી અમે અટક કરવા ઉગ્યા. અમે કીધું કે ભાઈ આ ખોટું ગણાય, બરાબર. અને ખોટું ગણાય કે જે મંજૂરી વગર ચડાવે છે ઈ, બરાબર. અને મંજૂરી જે જેને મંજૂરી, તમે તો મંજૂરી મેળવી હોય સરકારમાં કાયદો ઘડવાનો હતો ને, અમે ક્યાં પાડી? એમ નહીં, તમે તમે કઈ આધારે આ બધું રોકી શકો એમ? એટલે તમારી પાસે ભાઈ તમારી એ પાસે અમારે શું છે? રજીસ્ટર, તમારી પાસે શું અમારી પાસે લાયસન્સ છે એવું? રજીસ્ટર ની સંસ્થા છે. શું છે? અમારી સંસ્થા રજીસ્ટર છે, ક્યાં બરાબર. છે? તમારી અને સંસ્થાનું નામ દો મને. સત્ય શોધક સભા. હવે તમે એક કામ કરો, મારો વોટ્સએપ હા નંબર બોલો. લઈ લ્યો, હા એમાં તમે જે તમારી સંસ્થા હોય ને હા એનો રજીસ્ટર નંબર મને આપો. હા પછી હું તમે રદ કરાવશો એમ. ના 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 ના, મારે જોવું તો તો તમે કઈક લીગલી છો કે પણ તમે અમે લીગલી હોય કે નહીં, તમે કાયદેસર કેસ કરો ને. એટલે આમાં બધું રજૂ કરી દેવું. નહીં, પણ તમે મારે કોના કોના વિરુદ્ધમાં કરવું? તમારો રજીસ્ટર નંબર આપો ને. તમે શું કામ પીવો છો? એટલે તમે તમારે તમારે આમ જ અમારી સામે બાંધવું છે? આ બાંધવું નથી, નકર તમે તો એમ બંધ તમારે થઈ શું જાઓ, કરવું છે ભાઈ? નકર તમે બંધ થઈ જાઓ કે ભાઈ એ અમે ભાઈ દેવ પૂજક ને. તમે મારો માલિક કોઈ નથી. મને જેથી મારું મૃત્યુ
કોઈ કરી નાખશે ને તેથી જ બંધ થાય. બાકી તમારે હું જ્યાં કયો દોડવું તો ત્યાં દોડો ભગવાનનાથ ભાઈ. માં છે, જીવાડવા આ ભગવાનનાથ માં છે, તો જ્યાં દોડવું હોય ત્યાં દોડો ભાઈ. તમે રજીસ્ટર નંબર મને આપો તમારો. એટલે ઈ મારો રજીસ્ટર નંબર હું તમે તમે માગી નથી એકતા, તમારી પાસે કેમ કઈ સત્તા સત્તા છે હું તમે દેવ માગી બુદ્ધક શકો છો? સમાજ નો પ્રમુખ છું, ઓલ ગૌરક્ષક સારું છું ઓલ પણ ઇન્ડિયા. સારું સારું પણ તમે હો ને, તો તમે તો કેમ નો તમે એમ આપી નથી આપો? માગી? નહીં એમ નથી માગી અમે કેમ આપીએ કેમ બરાબર અરે ને? તમે ક્યાં કઈ ક્યાં જો લખ્યું કોઈ છે મુજબ તમે માંગો છો? હાલો બોલો, તમારી પાસે કઈ 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 મારા કલમ છે એવી રીતે સમાજને માંગી હોય? અડધૂત કરવા, મારા સમાજને અડધૂત કરવા, મારા એલા સમાજને ભાઈ, બદનામ એ કરો છો તમે. શિયાળી તમારો દેવી પૂજક હોય કે બરોબર ગમે એ વણકર સમાજ માંથી હોય કે વાલ્મીકિ સમાજ માં હોય, ગમે તે હોય ને, જેમાં હોય આપણે અરે ઇન્કમ ટેક્સ માં, એટલે ઇન્કમ ટેક્સ વાળા જ એ ટેક્સ માટે કે તમે ખોટું કરો છો એના માટે ઈ અમારી પાસે માગી શકે છે બરાબર ને? અને નકર કોર્ટ માં કેસ કરવો પડે તો ત્યાં રજૂ કરવું પડે મારે. હા બોલો. ઇન્કમ ટેક્સ ને દેવી પૂજક ને હું લેવા દેવા? તમે ઇન્કમ ટેક્સ માં એમાં લાગે એ તમને ખબર છે પેલા? તો કાંઈ નહીં, મારી પાસે લઈ જાયજો આવીને, બીજું શું કરવાનું? હો ભાઈ બહુ ડાયા, તમે બહુ હોશિયાર છો માર્થી, તમે મારો વાંધો નહીં, તમે જે કરાવવા માંગો છો એમાંથી નહીં થાય. હો ભાઈ ફોન નહીં કાપતા મધુભાઈ, ફોન નહીં કાપતા. હેલો, તો તમારે હું દબાવવા છે મને, શું કરવું તમારે? તમે રેકોર્ડિંગ કરો ને, તમે દબાવતો હોય તો રેકોર્ડિંગ કરો. ચાલું છે રેકોર્ડિંગ, મને કઈ વાંધો નથી. તમે કાયદા, હું કાયદાને વિરુદ્ધ માં બોલું ને તમે મારી ઉપર ફરિયાદ કરો તમે તારે. ઓકે ઓ ભાઈ, પણ કેવા વાંધો નહીં, તમારી પાસે એક નો એક જ ભરેડ છે. તમારી હેમા લાગે એ મને ઇન્કમ ટેક્સ હેમા લાગે, ઇન્કમ ટેક્સ જે લાગે ને કે આપણે આજે ખોટું કરતા હોય ને એમાં આજે આપણે ઉપર રેડ પડે બરાબર, અને રેડ પડે ને એ માલ મિલકત મિલકત બેનામી હોય ને એમાં ઇન્કમ ટેક્સ લાગે. ઇન્કમ ટેક્સ જાતિ માં નથી લાગતો કે કોઈ કોઈ, પણ એ પૂછી, એ તો કઉ છું કે એ પૂછી કે, અને એક પૂછી કે કોર્ટ, તમને બે તો તમને બતાવું છું. કોર્ટ નો તમે કેસ કરો અને આ ખોટું રીતે કરે છે તો એનો જવાબ અમારે ત્યાં કોર્ટ માં આપવો પડે. તમે રજીસ્ટર કરેલું હોય છે, તમારું મંડળ હોય કે તમે જે કઈ સંસ્થા ઉભી કરેલી તમે રજીસ્ટર હોય તો એમાં કાયદેસર એમાં પ્રાવિધાન છે કે તમે ગમે તેની પાસે તમારા હક માટે તમે જવાબ માંગી શકો. હા બરાબર છે. કેમ નો માંગી શકો? તમે એમ કહો કે ક્યાં આધારે માંગો છો? એટલે કરશું કરશું અમે, તમે મારા માલિક નથી ભાઈ, એટલે હું મારી રીતે કરે. હોય ને મધુભાઈ, હા બહુ ડરું છું તમારા જેવાથી, કારણ કે તમે એમ એક નું એક લઈ નાખી મૂકો છો. તમે એક નું એક આપો છો, બીજું કઈ આપતા નથી. પણ તમને તમને તકલીફ, તમને ક્યાં તકલીફ છે? આમાં કરી દેવા મારા સમાજ ને તમે ટાર્ગેટ શું કામ કર્યો? તમારો સમાજ એટલે હું છે? માણસ નો સમાજ, માણસાઈ નો સમાજ તમારો નથી? માણસાઈ નો છે તો તો કેમ તમે માણસાઈ નો સમાજ નથી? બિલકુલ ભાઈ બરાબર ને? સમાજ ને ટાર્ગેટ કેમ કરો છો તમે? દેવી પૂજક સમાજ એટલે આમ તમારું ઉત્પત્તિ ક્યાંથી ને કેવી રીતે આવે એ મને કહો પહેલા, જણાવશો તમે મને? હા તો તમે એક કામ કરો, ફ્રી હોય ને તો હું સાવરકુંડલા રહું છું, તો સાવરકુંડલા આવી જાઓ, ઉત્પત્તિ બતાવું તમને. ઓકે પછી પછી ઓકે ઓકે બધું બતાવ. હા હા ઉત્પત્તિ બતાવું, તમારે જે કઈ સવાલ ના જવાબ બધા તમને આપું. ઓકે તમારો રજીસ્ટર નંબર મને આપો. આપે હો ભાઈ? હાલો હાલો મળજો, આવજો. મળવું નથી તમે આમાં ફોન માં મને આપી દો. ક્યાં જવું છે ભાઈ? હે મળવું નથી તમે ફોન માં આપી દો, એમાં તમે ડરો છો શું કામ? તમારી ભાઈ તમને કહું છું, તમે મારી પાસે માગી, મારી રજીસ્ટર સંતા છે. હા તો સમજાણો. હા તો આપો ને સાહેબ, હોય ને આપો ને. હા એ તમને મળી જાવ બધું, આવજો ભાઈ. ઓકે હાલો આવજો. નહીં મારી વાત સાંભળો, ફોન નો કાપતા.